નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ 9.5 ના પ્રશ્ન 3. યોગ્ય નિદર્શનનો પ્રયોગ કરી નીચેનાનો વર્ગ શોધો. પહેલો આપ્યું છે બી -7 આખાનો વર્ગ. હવે નિત્યસમ ધ્યાનથી યાદ કરો તો ઓછાનો વર્ગ આવતો, જ્યારે આપણે યાદ કરેલું કે એ -b આખાનો વર્ગ, આ નિત્યસમ યાદ કરેલો એનો આન્સર આવતો હતો એ નો વર્ગ -2ab - b નો વર્ગ. હવે શું કરીશું, આમાં એ બરાબર આપણે નિત્ય સમ સાથે સરખાવે તો એ બરાબર આપણને શું મળી જાય, તો એ બરાબર બી મળી જાય અને બી બરાબર શું મળશે, તો 7 મળશે. હવે આનો આન્સર શું આવે તેમાં મૂકીએ તો એ નો વર્ગ, એ બરાબર આપણી પાસે બી છે એટલે બી નો વર્ગ -2a, એની જગ્યાએ આપણી પાસે બી છે મૂકી દઈએ, ઇન્ટુ બી, બી એટલે આપણી પાસે 7 છે, વત્તા બી નો વર્ગ એટલે બીજું પદ. બીજું પદ યાદ રાખવાનું, આપણે બી આપ્યું હોય તેની સાથે યાદ રાખવાની જરૂર નથી. બીજા પદ નો વર્ગ એટલે 7 નો વર્ગ. હવે જો બી સ્ક્વેર 7 × 14 ગુણ્યા બી એટલે -14 બી વત્તા 7 × 7 49. બહુ સરળ છે ને. એવી રીતે બીજો એક્સ વાય વત્તા 3z આખાનો વર્ગ. હવે જયારે વધતા હોય બે પદ વચ્ચે અને આખાનો વર્ગ આવે ત્યારે આપણને નિત્યસમ કયું યાદ આવે, એ વત્તા બી આખાનો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ. હવે વાત કરીએ તો આને સરખાવીએ તો એ બરાબર આપણી પાસે એક્સ વાય થઈ જાય, તો આન્સરમાં લખીએ તો એ નો વર્ગ એટલે એક્સ વાય નો વર્ગ વત્તા 2a, એ બરાબર આપણી પાસે શું છે એક્સ વાય, તેવી રીતે ઇન્ટુ બી. હવે બી એટલે બીજું પદ, આપણી પાસે બીજું પદ શું છે 3z વત્તા 3z બી નો વર્ગ એટલે 3z આખાનો વર્ગ. હવે આનો આન્સર લાવીએ તો એક્સ નો વર્ગ ઇન્ટુ વાય નો વર્ગ, બંને નો વર્ગ થઈ જાય ને, એક્સ વર્ગ વાય વર્ગ વત્તા, હવે 3 × 2 એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ, એક્સ વાય ઝેડ 6xyz વત્તા, હવે 3 નો વર્ગ 9 અને ઝેડ નો વર્ગ ઝેડ વર્ગ થાય. એવી રીતે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજો છે આપણી પાસે 6x² - 5y આખાનો વર્ગ. હવે અહીંયા ધ્યાનથી રાખજો, યાદ રાખજો આમાં નિત્યસમ કયું આવે તો અહીંયા માઇનસ છે એટલે માઇનસ વાળું નિત્યસમ આવતું કયું, એ -b આખાનો વર્ગ એટલે એ નો વર્ગ -2ab વત્તા બી નો વર્ગ. હવે આને નિત્યસમ સાથે સરખાવી પ્રશ્નને તો એ બરાબર આપણી પાસે શું છે 6x² છે ધ્યાન રાખજો અને બી બરાબર છે 5y, માત્ર 5y છે, પછી આખાનો વર્ગ છે એટલે આપણે નિત્યસમ આપવું. હવે કિંમત મૂકીએ તો નિત્યસમ નો આન્સર આવે એ નો વર્ગ, તો એ બરાબર આપણી પાસે 6x² તો છે જ અને એ નો વર્ગ -2a, એ છે આપણી પાસે 6x² ઇન્ટુ બી, બી છે આપણી પાસે 5y વત્તા 5y નો વર્ગ, કારણ કે બી નો વર્ગ ને. હવે અમે વર્ગ કરીએ તો 6 નો વર્ગ 36 થઈ જાય, હવે એક્સ નો વર્ગ કરીએ તો એક્સ નો વર્ગ નો વર્ગ થાય તો 4 થઈ જાય ને, ઘાતો નો સરવાળો 2 ને 2 4. હવે વાત કરીએ તો ગુણાકાર થાય તો ગુણાકાર કરીએ તો 6 × 2 = 12, 12 × 5 = 60 ઇન્ટુ એક્સ વર્ગ ઇન્ટુ વાય એટલે 60x² y વત્તા 5 નો વર્ગ 25 અને વાય નો વર્ગ y² આ પણ સરળ છે. હવે એવી રીતે વાત કરીએ ચોથા પ્રશ્નની, 2/3m વત્તા 3/2n આખાનો વર્ગ. શું કરીશું તો a વત્તા b આખાનો વર્ગ બરાબર a² + 2ab + b² સૂત્ર સાથે સરખાવીએ નિત્યસમ સાથે તો a બરાબર આપણે 2/3m મળે અને b બરાબર આપણી પાસે 3/2n મળે. હવે એનો નિત્યસમમાં રાખીએ આન્સર શું આવે, એનો વર્ગ એટલે 2/3m આખાનો વર્ગ વત્તા 2a, એ બરાબર આપણી પાસે 2/3m ઇન્ટુ b એટલે 3/2n વત્તા બી નો વર્ગ, બી નો વર્ગ એટલે 3/2n આખાનો વર્ગ.
હવે વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, એમ નો વર્ગ એમ વર્ગ, વર્ગ બધા સાથે જાય ને. હવે ગુણાકાર કરવાનો, તો પહેલા ઉપર નો ગુણાકાર કરીએ તો 2 × 2 4, 4 × 4 = 12. હવે 12 ના છેદમાં નીચે નો ગુણાકાર કરીએ તો આ નીચે તો કઈ નથી, તો અહીંયા છે 3 અને 2, તો 3 × 2 = 6, અને m × n = mn. વધતા હવે અહીંયા વર્ગ કરવાનો છે, વર્ગ અંદર બધા સાથે બધાનો થશે, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, n નો વર્ગ n વર્ગ. હવે હજુ કઈ ઉડતું હોય તો ઉડાવી દઈએ, તો 4 ના છેદમાં 9, m નો વર્ગ, વધતા 6 × 2 = 12, એટલે 2 mn, વધતા 9 ના છેદમાં 4, n નો વર્ગ. તો આગળ આપણે ચોથા અને પાંચમો અને છઠ્ઠા ની વાત કરીશું. પાંચમા ની વાત કરીએ, પાંચમો છે 0.4p − 0.5q² વર્ગ. હવે નિર્દેશન યાદ કરે તો a − b વાળું નિર્દેશન લાગે, તો a − b આખા નો વર્ગ બરાબર a² − 2ab + b² વર્ગ. તો અહીંયા આપણી પાસે a બરાબર શું થઈ જશે, પ્રથમ પદ, એટલે 0.4p, અને b બરાબર શું થઈ જશે આપણી પાસે, 0.5q. હવે એને નિત્યસમમાં મૂકીએ આપણે, તો નિત્યસમમાં શું છે, a નો વર્ગ, એટલે 0.4p² − 2a, 0.4 × b, એટલે 0.5, 0.4p છે ને, 0.5q, વત્તા 0.5q² વર્ગ, કેમ કે બી સ્ક્વેર છે ને. હવે વર્ગ કરીએ તો 0.4 × 0.4, એટલે 4 × 4 = 16, એટલે 0.16p² − હવે જો આ સમજમાં નહીં આવે ગુણાકાર, તો 2 × 4 ના છેદમાં 10p, આવી રીતે બી લખી શકાય, 5 ના છેદમાં 10q, એવી રીતે વર્ગ પણ કરી શકો તમે, અને 0.5 એટલે આવી રીતે મેં તમને બતાવી દઉં, 5 ના છેદમાં 10q² વર્ગ. આ છેદમાં 10 કેવી રીતે ખબર છે ને, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે. હવે જો આ તો 0.16p² વર્ગ અમે ડાયરેક્ટ કર્યું હતું, હવે તમને બતાવી દઈએ તો 4 × 4 = 8, અને 8 × 5 = 40, 40 ના છેદમાં 100p × q, વત્તા 5 નો વર્ગ 25 છેદમાં 10 નો વર્ગ 100 × q નો વર્ગ. હવે અહીંયા જો 0.16p નો વર્ગ 0 0 જતા રહ્યા, અને લખવું હોય તો પોઈન્ટમાં લખવું હોય તો કેટલા દશાંશ કાપવાના, 1, એટલે 0.4p³ વત્તા અહીંયા 25 ના છેદમાં 100, એટલે 25, દશાંશ કેટલા કાપવાના, 1 2, જેટલા મિનિટ આવે એટલા દશાંશ કાપવાના, એટલે 0.25q નો વર્ગ. આ આવી ગયો આપણો આન્સર. હવે વાત કરીએ લાસ્ટ, આ છઠ્ઠો, 2xy + 5y² વર્ગ. સૂત્ર કયું લાગશે, a² b² + 2ab + b² વર્ગ. હવે તો તમને નિત્યસમ યાદ રહી ગયા હશે, એ બરાબર શું છે આપણી પાસે, 2xy, અને બી બરાબર છે આપણું 5y. હવે નિત્યસમ નો પ્રયોગ કરે તો a નો વર્ગ, એટલે 2xy² વર્ગ + 2ab, તો 2 × a, એટલે 2xy, અને b બરાબર 5y છે, વત્તા 5y નો વર્ગ. હવે 2 નો વર્ગ 4, x નો વર્ગ, અને y નો વર્ગ, કેવી રીતે 2 અંદર ગુણાય, તો 2 2 4 4 5 20, x × y × y y નો વર્ગ, વત્તા 5 નો વર્ગ 25, અને y નો વર્ગ y². તો આ રહ્યો આપણો આન્સર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 4 ની ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો, અને આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ધન્યવાદ.